गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे सातमा पाठ पाठ्ય મુદ્દાઓ થોડા કવર કરવાના છે. જો આપણે આગળ ચર્ચા કરતા હતા કે નાશપ્રાયનો પ્રાણી તો કેવી રીતે નાશપ્રાય થાય છે, તમે કીધું કે શિકાર કરવા, વાઘ છે તો વાઘનું ચામડું ન ખમેડવા, હાથી હોય તો એને દાંત મેળવવા, બરાબર. એટલે જુદા જુદા પ્રાણીઓનો જુદા જુદા હેતુસર શિકાર થતો હોય. હવે એક બાજુ જંગલનું પ્રમાણ ઘટી રહ્યું છે, બીજી બાજુ શિકારનું પ્રમાણ વધી રહ્યું છે, એટલે વન્યજીવોનો મૂળભૂત કુદરતી નિવાસસ્થાન છીનવાઈ જાય છે. એટલે આમે એ લોકોની જીવન પર સંકટમાં બન્યું હોય અને એમાં એનો શિકાર થઈ જાય તો એની સંખ્યામાં ઘટાડો થતો જાય. એક તબક્કે એની સંખ્યા નિશ્ચિત સંખ્યા કરતાં ઘટી જાય અને પછી થોડા સમય બાદ એનો એક પણ સભ્ય રહી શકે નહીં, એટલે કે લુપ્ત થઈ જાય. આગળના પીરિયડમાં આપણે ચર્ચા કરી કે ડાયનોસોર છે લાખો વર્ષ પહેલા હતા અને હવે જોવા મળતા નથી, લુપ્ત થઈ ગયા છે. તો એવા ઘણા બધા પ્રાણીઓ અત્યારે લુપ્ત થઈ ગયા છે. હવે કોઈ પ્રાણી લુપ્ત થઈ જાય તો શું નુકસાન થાય? આપણે ઘરે ગરોળી, સાપ, ઘો એવું નીકળ્યું હોય તો આપણે શું કરીએ? મારી નાખીએ. તો આવી રીતે કોઈ પ્રાણીને મારી નાખવાથી એની સંખ્યા ઘટતી જાય, સંખ્યા ઘટતી જાય તો શું નુકસાન થાય? તો તમે છઠ્ઠા ધોરણમાં ભણીને આવો છો કે આહાર શૃંખલા કે આહાર કડીમાં દરેક સજીવનું એક મહત્વ હોય છે. એ સજીવ ઉપર આધારે બીજા સજીવો ખોરાક મેળવતા હોય છે અને એ સજીવ એ પ્રાણી જેનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એની સંખ્યાને નિયંત્રિત રાખતા હોય. એટલે જો એ કોઈ પણ એક જાતિ છે એનો નાશ થઈ જાય તો એને અનુરૂપ નિવસનતંત્રમાં આહાર કડીમાં એનું જે સ્થાન હોય એની આસપાસના પ્રાણીઓ છે એનું સંતુલન ખોરવાય છે અને છેલ્લે પર્યાવરણીય સંતુલન ખોરવાય છે, બરાબર. હવે બીજો એક મુદ્દો છે કે આપણે નિવસનતંત્રની ચર્ચા કરી હતી. તે નિવસનતંત્ર એટલે સજીવો એટલે કે જૈવિક પરિબળ અને અજૈવિક પરિબળ પરસ્પર આંતરક્રિયા કરે એને નિવસનતંત્ર કહેવાય. એ આપણે એક વ્યાખ્યા મૂકી લઈએ. સજીવો એટલે કે જૈવ ઘટકો જેવા કે વનસ્પતિ, પ્રાણીઓ, અજૈવ ઘટકો જેવા કે વાતાવરણ, જલાવરણ, ભૂમિ, પાણી, પરંતુ રહેઠાણ જે પણ ભૂમિ વિસ્તારમાં રહેઠાણ થતું હોય દરે વગેરે મળીને નિવસનતંત્ર નિર્માણ કરે છે. આ બંને વચ્ચે જે આપલે થાય છે એ આપણે જ નિવસનતંત્ર કહેવાય, જેની અંદર સજીવો છે એ આવી નીચી વસ્તુઓમાં રહેઠાણ, ખોરાક મેળવે છે અને પોતાની જૈવિક ક્રિયા દરમિયાન એ બધી જ વસ્તુઓ આ અજૈવ ઘટકોમાં પાછી ફેરવે છે. તો આ જે આખી પ્રક્રિયા છે નિવસનતંત્ર કહેવાય. આ નિવસનતંત્ર દરમિયાનની અંદરથી કોઈ એક સજીવ, એક સૂક્ષ્મ જીવ કે વનસ્પતિ એ દૂર થઈ જાય તો એનું સંતુલન ખોરવાઈ જાય છે. એટલે આ પ્રાણીઓ જે નાશપ્રાય થવાના આરે હોય એને આપણે બચાવવા જોઈએ, બરાબર. એને બચાવીએ, એને લુપ્ત થતાં અટકાવીએ તો આપણે પર્યાવરણનું સંતુલન જાળવી શકીએ છીએ. હવે આવા નાશપ્રાય પ્રાણીઓ છે એને ક્યાંક યાદી હોવી જોઈએ, તો એવી જે યાદી છે બુકમાં રાખવામાં આવે છે એને રેડ ડેટા બુક કહે છે. એ પણ આપણે નોંધી લઈએ.
જેમાં નાશ પ્રાય પ્રાણીઓ વનસ્પતિઓ સૂક્ષ્મ જીવોને નામનો રેકોર્ડ રાખવામાં આવે છે। કેટલાક પક્ષીઓ
मूल विस्तार मूल विस्तार छोड़ी स्थानांतर करें छे स्थानांतरित पक्षियों ने प्रवासी पक्षीओ कहे छे बच्चा जन्म आप शकता करे नवा कागल नुं निर्माण घणुं बधुं नुकसान करे
પણ કાગળનો ઉપયોગ તો કરવો જ પડે. કાગળનો ઉપયોગ આપણે બંધ કરી શકીએ નહીં, કાગળનું ઉત્પાદન બંધ કરી શકીએ નહીં, પરંતુ જો આપણે કાગળનું રિસાયકલિંગ કરીએ તો નવા કાગળ છે એનું ઉત્પાદન વધુ કરવું પડશે નહીં, એટલે વધુ વૃક્ષો કપાતા અટકાવી શકાશે. બરાબર, તો એ કાગળનું રિસાયકલિંગ છે. કાગળનું રિસાયકલિંગ શા માટે કરવું જોઈએ, કારણ એવું છે જેથી જળ પ્રદૂષણ ઓછું થાય છે. તો કાગળના રિસાયકલિંગ છે એનાથી બે ફાયદા, તો ત્રણ ફાયદા તો છે. હજુ એક ફાયદો છે કે ઉર્જાની બચત થાય છે.
છે કે ઊર્જાની પણ બચત થાય છે. સારું, હવે આપણે સૌથી પહેલો મુદ્દો ભણ્યા હતા કે વન કટાઈ અથવા વન નાબૂદીના કારણો. તો વન નાબૂદીના કારણો તો આપણે ભણ્યા, પરંતુ એને અટકાવવા માટેના ઉપાયો હવે આપણા પાઠનો છેલ્લો મુદ્દો છે કે જંગલોના નાશને કારણે ઘણું બધું નુકસાન થાય છે. આપણે આખા પાઠ દરમિયાન એ જોયું, તો એને અટકાવવા શું કરવું જોઈએ? પુનઃ વનીકરણ કરવું. પણ પુનઃ વનીકરણ એટલે શું? તો કે જ્યાં જંગલો કપાઈ ગયા છે ત્યાં વૃક્ષોનું પ્રમાણ ઘટી ગયું છે, ત્યાં ફરીથી નવા વૃક્ષોને ઉગાડવા જોઈએ. એટલે એટલા ઓછામાં ઓછા એટલા વૃક્ષો ઉગાડવા જોઈએ કે એ વિસ્તાર છે એ ખાલી થઈ જાય નહીં. એટલે જેટલા જંગલોમાં જોવા મળતા હોય એટલા જ, અને એ જ જાતિના વૃક્ષોને ફરીથી ઉગાડવાને પુનઃ વનીકરણ કહે છે. બરાબર, પુનઃવનીકરણ કરવું એટલે શું? તો કે જંગલમાં પહેલા જે જાતના જેટલા વૃક્ષો હતા તેને ફરીથી ત્યાં જતન કરવું અને તેના કુદરતી નિવાસ સ્થાન ખલેલ ન પહોંચે તે વિકસવાનું પુનઃવનીકરણ કહે છે. એટલે પુનઃવનીકરણ એવો છે કે આવી રીતે જંગલોને આપણે પુનઃ સ્થાપિત કરીએ છીએ. એટલે જ્યાં જંગલો છે એનો નાશ થઈ ગયો હતો, જેથી લોકો પોતાનો વસવાટ છીનવાઈ ગયો, ત્યાં ફરીથી વૃક્ષો ઉગશે, નવી વનરાજી થશે, વનસ્પતિ નું પ્રમાણ વધશે. તો પ્રાણીઓ છે કે જે પોતે જંગલ પ્રમાણ ઘટવાને કારણે બીજા ગામ, જંગલ કે શહેરો તરફ સ્થળાંતરિત થતા હતા એનું પ્રમાણ પણ ઘટી જશે. બરાબર, એટલે આગળ જે આપણે વન નાબૂદીની સમસ્યાઓની ચર્ચા કરી એ બધી સમસ્યાઓ ધીરે ધીરે દૂર થઈ જશે, એટલે ફરીથી આપણે હરિયાળી સ્થાપી શકીશું. બરાબર, એટલે પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ કરવું એ આપણા દરેકની ફરજ છે. આપણે ભલે જંગલોમાં જઈ અને વૃક્ષો ન ઉગાડી શકીએ, પણ આપણા રહેઠાણની આસપાસ અથવા તો આપણા ઘરની છત ઉપર કુંડાઓમાં કે એ રીતે આપણે વનસ્પતિ કે વૃક્ષોનું પ્રમાણ વધારશું તો પણ આપણે પર્યાવરણની અંદર આપણો કંઈક ને કંઈક ફાળો આપી શકીશું. તો અહીંયા પુનઃવનીકરણ એટલે શું એ મુદ્દો ઉમેરી દેવાનો અને આ સાથે આપણો પાઠ પૂરો થાય છે. હવે પાઠની અંદર પાછળ સ્વાધ્યાયમાં થોડા પ્રશ્નો આપ્યા છે. બરાબર, આ પ્રશ્નોની ચર્ચા આપણે હવે પછીના પીરિયડની અંદર કરીશું અને એની પછી નવો પાઠ છે એ આપણે ચાલુ કરીશું. તો અહીંયા રાખીએ. થેન્ક યુ.